प्रणाम ऋषि चिंतन चैनल में सौ स्नेहीजनों हार्दिक स्वागत छे। धीरज राखो, उतावळ करो नहीं। धीरज आपणो संकट कालनो मित्र छे, एनाथी आपणने सांत्वना मळे छे। केटलुंय नुकसान के क्षति थई जाय, धीरज एने भूलावानो प्रयत्न करे छे। धीरज होय नहीं तो मानसिक दुर्बलताने कारणे मन हमेशा भयभीत रहेशे। ज्यारे मनुष्यना मनमां शंका वधी जाय छे त्यारे दुख जतुं रह्या पछी पण एने तेनो आभास रहे छे। जे व्यक्ति धीरजवान होय छे ते आत्मसंकट वखते विवेकनो नाश थवा देती नथी। एना आत्मबळने कारणे ज ए समये पण शांति मळे छे। बीजा लोको पण एनुं अनुकरण करवा बाध्य बने छे, त्यारे ए संकट એટલું વ્યતીત કરતું નથી જેટલું ધીરજના અભાવમાં કરતું હતું। ધીરજવાન મનુષ્યના અંતકરણમાં અત્યંત શાંતિ, ભવિષ્યની સુખદ આશા અને ઉદારતાની પ્રબળતા રહે છે। તે ખરાબ દિવસોના ફેરામાં પડીને ગભરાતો નથી, બલકે એ દિવસોને હસતા જોઈ સહી લેવાની ચેષ્ટા કરતો રહે છે। એનાથી ઉલટું જેમના મનમાં ધીરજ હોતી નથી એના મનમાં આશા નિરાશાના તરંગો ઉઠે છે। જેમ કોઈ રેતીની દિવાલ બન્યા પછી ખસી પડે તેવા તે તરંગો હોય છે। સંકટના સમયે એમની માનસિક વેદના વધી જાય છે અને તેઓ પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ કરવામાં સમર્થ બનતા નથી। આવા માણસોની સ્થિતિ બહુ જ ખરાબ થતી જોવામાં આવી છે અને એમાંય કેટલાક અત્યંત દુર્બળ પ્રવૃત્તિના માણસોનું માનસિક સંતુલન તો ત્યાં સુધી બગડી જાય છે કે તેઓ આત્મહત્યા કરી બેસે છે। સુખપૂર્વક જીવન વ્યતીત કરવા માટે જ નહીં, બલકે પોતાના કર્તવ્ય પાલન માટે પણ કર્મોને સુવ્યવસ્થિત કરવા ધીરજની આવશ્યકતા છે। માની લો કે તમે કોઈ મુકદ્દમામાં ફસાયા છો, પરંતુ એના નિર્ણયમાં વિલંબ થાય છે। એ દરમિયાન કોઈ અધિકારી માણસ એ મુકદ્દમાની તપાસ વખતે તમને ધમકાવે છે, તો એ વખતે તમારું વિચલિત થવું એ જ તમારી હારનું કારણ બની શકે છે। જો તમે એમાં ધીરજથી કામ લેશો તો વિજય પ્રાપ્ત કરી શકશો। ધીરજને માટે દોષરહિત મનોવૃત્તિ અને પોતાનું કામ ઉચિત હોવાનો વિશ્વાસ હોવો જોઈએ। જો તમારું કામ ન્યાયયુક્ત હોય નહીં તો તમે ગમે તેટલા સાહસથી કામ લેશો તો પણ મનમાં શંકા રહેશે અને ધીરજ તમને સાથ આપશે નહીં। એનાથી ઉલટું જો તમે એ સમજો છો કે તમે જે કામ કરી રહ્યા છો તે ન્યાયયુક્ત હોવા છતાં પણ બગડી રહ્યું છે, તો પણ તમારું મન તો નિર્ભય રહેશે અને તમારા ધૈર્ય બળથી સફળતા મેળવી શકશો। એ ભૂલશો નહીં કે સંસારમાં ધન અને પ્રતિષ્ઠા જ સર્વ કંઈ નથી। ધનવાન તો મૂર્ખ પણ હોય છે અને ઘણીવાર નિમ્ન સ્તરના લોકો પણ ઊંચામાં ઊંચી પ્રતિષ્ઠા મેળવી લે છે, પરંતુ એમનામાંથી જેનામાં અહંકાર જન્મ્યો તે પતિત થઈ જશે। તે અહમ જ એને નષ્ટ કરવામાં કારણ બને છે। પછી તો આત્મબળ સાથે રહેતું નથી કે ધીરજ ધૈર્ય કે ધૈર્ય રહેતું નથી। ધીરજવાન પુરુષ એ છે કે જેને પોતાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે। જે વ્યક્તિ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખીને ધૈર્યનું બળ ગ્રહણ કરે છે તે દુઃખ આવવા છતાં પણ પ્રસન્ન ચિત્ત રહે છે, કેમ કે તે મુશ્કેલીઓથી ગભરાતો નથી। એકવાર નિર્ણય લઈ લીધા પછી કાર્યને પૂર્ણ કરવામાં લાગ્યા રહો, પાછળ હટો નહીં। મનની નિરાશાને દૂર કરી દો અને વિઘ્નોને દૂર કરવાનો પ્રયત્ન કરો। પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ અને પરમાત્મા ઉપર ભરોસો રાખવાથી નદીમાં પડેલી નૌકા પણ તરી જાય છે।
धीरज समान मूल्यवान बीजी कोई संपत्ति मनुष्यनी पासे नथी। ज्यां सुधी ते एनी पासे छे त्यां सुधी एना विजयनो अस्वीकार करी शकाय नहीं। आपणो धैर्य शत्रुओने पण विचलित करी दे छे अने आपणे सर्वत्र प्रशंसा पात्र बनी जईए छीए। धीरजनी उपयोगिता असीम छे। एक रासायनिक प्रयोग छे, एनी सिद्धिओ समय 4 कलाकनो छे। एनी सिद्धिनो समय 4 कलाकनो छे अने आप इच्छो 2 कलाकमां ज सिद्ध थई जाए तो ई केवी रीते बने? एने माटे तो तमारे प्रयोग કાળમાં ધીરજથી કામ લેવું પડશે, નહીં લેશો તો કંઈ જ થવાનું નથી। કેટલાક લોકો સમાજમાં પોતાની ખ્યાતિ ઈચ્છે છે, પરંતુ ખ્યાતિ એવું કામ કર્યા વિના મળતી નથી જેમાં કંઈક વિશેષતા હોય। ખ્યાતિ મેળવવા માટે જનસેવાનું કામ કરવું પડશે। એ કાર્યોમાં પરિશ્રમ અને સમય બંનેની જરૂરિયાત રહેશે અને ખ્યાતિ મળવામાં સમય લાગશે। એટલા સમય સુધી ધીરજ રાખવી જ પડશે। બધા કાર્યોનું પરિણામ ધીરજથી જ મળે છે। આમ તો ધીરજ એ કોઈ અલભ્ય વસ્તુ નથી। પોતાના મનને થોડું નિયંત્રિત કરો, એની ચંચળતાને રોકો અને કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવાનો નિર્ણય કરી લો। જ્યાં તમે તમારા અસંયમ ઉપર વિજય મેળવી લીધો ત્યાં જ ધીરજની પ્રાપ્તિ થઈ ગઈ સમજો। અમારો અભિપ્રાય એવો નથી કે જે કામ જલ્દી થઈ શકતું હોય તેમાં વાર લગાડવામાં આવે અથવા જે કામ થઈ રહ્યું છે એમાં ધીરજના બહાને આળસ કરવામાં આવે। જે કાર્ય શીઘ્રતાપૂર્વક થઈ શકે છે એમાં વિલંબ કરવો એ તો ખરેખર મૂર્ખતા છે। ધીરજનો મંત્ર એમના માટે લાભદાયક છે જેમના કાર્યોમાં નડતર આવે છે અને એની તેથી નિરાશ થઈને એમના વિચારો જ બદલી નાખે છે। આ નિરાશા તો માણસ માટે મૃત્યુ સમાન છે। એનાથી જીવનની ધારાનો પ્રવાહ મંદ પડી જાય છે અને તે કોઈ કામનો રહેતો નથી। જો નિરાશાને છોડીને વિઘ્નોનો ધૈર્યપૂર્વક સામનો કરવામાં આવે તો વિશ્વાસ રાખો કે તમારે અસફળતાનું મુખ ક્યારેય જોવું નહીં પડે। નિરાશાજનક ભાવોને રોકવા એ ચોક્કસ સંયમનું કાર્ય છે। આપણે જેમ જેમ આપણી શારીરિક, બૌદ્ધિક અને માનસિક શક્તિઓનો વિકાસ કરી શકીશું તેમ તેમ જ આપણામાં ધીરજ રાખવાની શક્તિ પણ વધતી જશે। આ બધી શક્તિઓના સંમિલનથી આપણે ઊંચા ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ છીએ। માની લો કે આપણે કોઈ મોટર ચલાવવાનું જાણીએ છીએ, રસ્તો પણ આપણો જોયેલો છે, પરંતુ આ બધું જ્ઞાન હોવા છતાં આપણે ઈચ્છિત સ્થળે પહોંચવામાં જેટલો સમય લાગવાનો છે તેમાં કોઈ ઘટાડો કરી શકાય નહીં। આપણે એટલો સમય તો ધીરજનો સહારો લેવો પડશે। આતુરતા અને અધીરતાની ખરાબી માણસને ખરાબ રીતે પરેશાન કરે છે। પ્રાયઃ આપણને દરેક વાતમાં ઉતાવળ રહે છે। જે કાર્યમાં જેટલો સમય અને શ્રમ લાગવો જરૂરી છે એટલો લગાડવા ઈચ્છતા નથી અને રુચિકર આકાંક્ષાની સફળતા તાત્કાલિક મેળવવા ઈચ્છીએ છીએ। વર્તનું ઝાડ ઉગે ત્યારથી લઈને ફળવા ફૂલવાની સ્થિતિમાં પહોંચે ત્યાં સુધી કેટલોક સમય લે છે, પરંતુ હથેળી ઉપર સરસવને ઉગેલા જોનાર બાળકોને એને માટે ધીરજ ક્યાં? આ આતુરતાની બીમારી જનસમાજના મગજમાં ખરાબ રીતે પ્રવેશ કરી ગઈ છે અને લોકો એમની આકાંક્ષાની પૂર્તિ માટે એવો માર્ગ શોધે છે જેમાં આવશ્યક પ્રયત્ન કરવો પડે નહીં અને જાદુની જેમ એની મનોકામના તરત જ પૂરી થઈ જાય। રાજમાર્ગને છોડીને લોકો પગદંડી શોધે છે, પરિણામે કાંટાઓમાં અટવાઈ પડે છે, હથેળી ઉપર સરસવ જામી જાય
જામી તો જાય છે, પરંતુ એ સરસવનું તેલ ડબ્બામાં કોઈ ભરી શક્યું નથી. બાજીગર રેતીનો મહેલ બનાવે છે ખરો, એ ઊભો તો કરી શકાય, પરંતુ એમાં નિવાસ કરીને જિંદગી વિતાવવાની ઈચ્છા કોણ પૂરી કરી શકે? એની રેતીની દિવાલ કેટલા દિવસ અડગ રહેવાની? સુખ શાંતિના લક્ષ્ય સુધી ધર્મ અને સદાચારના રાજમાર્ગ ઉપર ચાલતા ચાલતા જ પહોંચી શકાય છે, પરંતુ રસ્તો એટલો સીધો છે કે એમાં ટૂંકી રીતોની પગદંડીની ગુંજાઈશ નથી. આપણા તથ્યદર્શી એવા પ્રાચીન પુરુષોને માનવ જીવનને સફળતા, સમૃદ્ધિ, પ્રગતિ અને શાંતિથી પરિપૂર્ણ કરી દેનારો જે માર્ગ સૌથી સરળ લાગ્યો, એ રાજમાર્ગનું નામ ધર્મ અને સદાચાર રાખ્યું. આ માર્ગના દરેક માઇલે અધિકાધિક પ્રફુલ્લતા ભર્યું વાતાવરણ મળતું જાય છે. સુખ સમૃદ્ધિને માટે ધીરજપૂર્વક સદાચરણના માર્ગ ઉપર ચાલતા રહેવું અને પોતાનામાં જે દુર્બળતાઓ હોય એમને એક એક કરીને દૂર કરતા જવું એ જ એક સાચી રીત છે. આ સુનિશ્ચિત પદ્ધતિને છોડીને અધીરા લોકો ઘણી જલ્દીથી અત્યધિક મેળવવાની ચેષ્ટા કરે છે અને જે કાંઈ એમની પાસે હતું એને પણ ખોઈ બેસે છે. જલ્દીથી વધુ ધન કમાઈ લેવા અને આર્થિક સ્થિતિ સુધારી લેવાની કામનાથી પ્રેરાઈને લોકો ચોરી, કુટિલતા, ઠગાઈ, વિશ્વાસઘાત, રૂશ્વત જેવા ખોટા માર્ગોને અપનાવે છે. તેઓ વિચારે છે કે સીધા માર્ગે બહુ જલ્દીથી ધન મળતું કેમ કમાઈ ન લેવું. એવું લાગે છે કે આજે અધિકાંશ લોકોને આ તર્ક પસંદ પડે છે અને તેઓ કોઈ પણ રીતે જલ્દીમાં જલ્દી મનમાન્યું ધન પ્રાપ્ત કરવા માટે ધર્મ અને સદાચારના બધા જ આધારોને તિલાંજલિ આપીને અનીતિની કમાણી કરવામાં લાગી ગયેલા છે. વેપારની બાબતમાં એવું કહેવાય છે કે જૂઠ અને કુટિલતા વિના તે ચાલી જ શકતો નથી. રૂશ્વતખોરી એક સામાન્ય વાત બની ગઈ છે. મજૂર પોતાના કર્તવ્યને પૂરું ન કરીને શ્રમ અને સમયની ચોરી કરે છે. ધર્મના નામે જે પાખંડ અને ઠગવિદ્યા ચાલે છે એનાથી કોણ અપરિચિત છે? આ દુષ્પ્રવૃત્તિઓના મૂળમાં એ જ ધારણા કામ કરી રહી છે કે સદાચાર નહીં, અનીતિ આપણા માટે અધિક લાભદાયક છે, એનાથી જલ્દી લાભ થઈ શકે છે. પરંતુ આ વાત ક્યાં સાચી છે? અનીતિની પ્રવૃત્તિ વ્યાપક રૂપમાં ફેલાઈ જતા પ્રત્યેક ચોરને પણ અન્ય ચોરો દ્વારા ઠગવામાં અને સતાવવામાં આવે છે. એક વ્યક્તિ દૂધમાં પાણી મેળવીને વધુ પૈસા કમાઈ લે છે, પરંતુ એનું બાળક બીમાર પડે છે ત્યારે એની મામૂલી બીમારીને ખૂબ જ મોટી બતાવીને ડૉક્ટર ડરાવે છે અને ઈલાજમાં મનમાન્યા પૈસા વસૂલ કરે છે. એ જ ડૉક્ટરને પણ ક્યાં ચેન ક્યાં છે? બજારમાં પોતાની પત્ની માટે ઘરેણાં ખરીદવા જાય છે ત્યારે અડધું પિત્તળના મિશ્રણવાળું સોનું એના હાથમાં આપી દેવાય છે. તે સોની ઇન્કમટેક્સના અધિકારી દ્વારા નીચોવી લેવાય છે અને પછી એન્ટી કરપ્શનવાળા એ અધિકારીનું પણ તેલ કાઢી લેવા લે છે. આ સિલસિલો આગળ વધી અંતે અનીતિની દરેક કમાણી કરનારો હાથ ખાલી રહી જાય છે. ડાકુ લગભગ ઘણું ધન લૂંટીને લઈ જાય છે, પરંતુ જ્યાં તેઓ ચોરીનો માલ વેચે છે તેઓ અડધા પૈસા પણ આપતા નથી. કારતૂસો અને બંદૂકો ખરીદવામાં, છાના છપના ખાદ્ય પદાર્થ મંગાવવામાં કેટલા ઘણા પૈસા એમને આપવા પડે છે. આ રીતે વધુ કમાણી કરવા છતાં અંતે તેઓ ખાલી હાથે રહી જાય છે અને ગરીબી તથા પરેશાનીના જ પાલવે બંધાઈ રહે છે. કોઈ ચોર ડાકુના મહેલ બંગલા બંધાતા ક્યાંય જોયા છે?
શહેરને બળવાન બનાવવા માટે આહાર વિહારમાં સંયમ રાખવા માટે દિનચર્યા અને શ્રમશીલતા ઉપર ધ્યાન આપવું, બ્રહ્મચર્ય ધારણ કરવું વગેરે આવશ્યક નિયમોનું પાલન કરવાના રાજમાર્ગ પર ચાલવાને બદલે ટોનિક પીવાનો માંસ માછલી ઈંડા ખાવાની પગદંડી શોધે છે. પરંતુ શું કોઈને આ ખોટા રસ્તા ઉપર ચાલતા જઈને સ્વાસ્થ્ય સુધારવાનો અવસર મળે છે? થોડા સમય માટે આ રીત કોઈક લાભ બતાવી શકે છે, પરંતુ અંતે જીવનશક્તિનો નાશ કરનારા આ ટોનિકોથી અનેક બીમારીની ચુંગાલમાં ફસાઈ પડે છે અને અકાળ મૃત્યુ સામે આવીને ઊભું રહે છે. મનથી પ્રસન્નતાને માટે લોકો વિષય વાસનાઓ પર એવા તૂટી પડે છે જેમ માછલી આંટો લગાવેલા કાંટાની અણીને ગળી જાય છે. કહેવાય છે કે નશાબાજી એટલા માટે કરવામાં આવે છે કે મનની પ્રસન્નતા અને સ્ફૂર્તિ વધે. ચા, સિગરેટ, દારૂ, ભાંગ, ગાંજો વગેરે પીનારા પોતાની આદતના સમર્થનમાં આ જ વાત કહે છે. વ્યભિચારી, વેશ્યાગામી અને ધૃણાજનક પદ્ધતિઓથી પોતાના જીવન તથ્યને નીચોવતા રહેતા માણસો પણ પોતાની કુટેવોનું સમર્થન આ આધાર ઉપર કરે છે. સિનેમા, શેતરંજ, પત્તા વગેરે વ્યસનોના સંદર્ભમાં પણ આવું જ કંઈક કહેવાય છે. બની શકે છે કે તત્કાળ થોડીવાર માટે આ કુટેવો કે વ્યસનોમાં ફસાયેલા લોકોને થોડીક પ્રસન્નતા મળતી હોય, પરંતુ ધીમે ધીમે એમનું ધન, સમય, સ્વાસ્થ્ય અને ચરિત્ર પતન પામતું જાય છે. એમની સ્થિતિ દિવસે ખોખલી થતી જાય છે. સન્માન મેળવવા માટે લોકો ઉદ્ધત રીતો ઉપયોગમાં લે છે. વિવાહ લગ્નોમાં કમાણીના મહત્ત્વપૂર્ણ પૈસાની હોળી એટલા માટે કરવામાં આવે છે કે જોનારા એમને અમીર સમજે અને અમીરોને જે સન્માન મળે છે તે એમને પણ મળે. દહેજની હત્યારી કુપ્રથાની પાછળ આર્થિક કમાણીનો ભાવ એટલો હોતો નથી જેટલો પોતાનું નાક ઊંચું કરવાનો હોય છે. વિચારવામાં આવે છે કે જેને જેટલું વધારે દહેજ મળશે તે તેટલો મોટો માણસ ગણાશે. નેતા થવા માટે ચૂંટણીમાં જીતવા સારું લોકો કેવા કેવા ધૃણાસ્પદ ચાલક કાર્યો ઉપયોગમાં લે છે. એના મૂળમાં એ જ પ્રવૃત્તિ કામ કરે છે કે લોકોની આંખોમાં અમારું વ્યક્તિત્વ ચમકે. અખબારોમાં નામ છપાવવા માટે લોકો આતુર રહે છે. વિચારવા જેવી વાત છે કે આવા ચાલક કાર્યોથી કોઈને સ્થાયી કીર્તિ મળવાની છે ખરી? અંદરની મહાનતા વધાર્યા વિના શું કોઈ વ્યક્તિ ક્યારેય સ્થાયી સન્માનની અધિકારી બની શકે છે ખરી? કોપી કરીને અથવા બીજી કોઈ રીત અપનાવીને કેટલાય લોકો પરીક્ષામાં પાસ થઈ જાય છે, પરંતુ એમને વિદ્યાથી પ્રાપ્ત થનારી યોગ્યતા ક્યાં મળે છે? સ્ત્રીઓ, બાળકો અને કર્મચારીઓને ડરાવી ધમકાવીને અથવા એમની મજબૂરીઓનો લાભ ઉઠાવીને એમને પરવશ બનાવી શકાય છે, પરંતુ આત્મત્યાગ વિના, સાચા પ્રેમ વિના અને સૌજન્ય વિના હૃદયને જીતવું કેવી રીતે શક્ય બને? અનુચિત સહાય વડે કેટલાક લોકો ઊંચા પદો ઉપર જઈ પહોંચે છે, પરંતુ એ પદની શોભા અને સફળતા એ કુપાત્રો દ્વારા ક્યાં થઈ શકે છે? સત્પાત્રતાનું જ સદા મહત્ત્વ રહ્યું છે અને આગળ પણ રહેશે. છળકપટના આધાર પર મળેલી સફળતાઓ કેટલા દિવસ ટકે છે અને એમનાથી કયું પ્રયોજન સિદ્ધ થાય છે? આત્મકલ્યાણ માટે, સ્વર્ગ અને મુક્તિને માટે એ અનિવાર્ય છે કે આપણે આપણા કુવિચારો અને કુકર્મોને સમાપ્ત કરીએ, સહૃદયતા, પ્રેમ, સેવા અને ઉદારતાની ભાવનાઓનો વિકાસ કરીએ. પરંતુ સસ્તી પદ્ધતિઓ અપાવનાર આ ઝંઝટમાં ન પડી કોઈ તીર્થયાત્રા, દેવદર્શન, બ્રહ્મભોજન તથા કથા વાર્તા કે એવા જ કોઈ નાના મોટા કર્મકાંડોને પર્યાપ્ત માની બેસે છે. એમની એ આત્મવંશના ક્યારેય સાર્થક થઈ શકશે કે કેમ એ માટે પૂરેપૂરો સંદેહ છે. મુક્તિનો સીધો રસ્તો છે.
વાસનાઓ અને તૃષ્ણાઓના બંધનમાંથી છુટકારો મેળવવો, આત્મચિંતન, આત્મમનન, આત્મનિરીક્ષણ, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસની સીડીઓ ચડ્યા વિના જ કોઈનાથી આત્મકલ્યાણના લક્ષ્ય સુધી પહોંચવું સંભવ છે. મનુષ્ય ઉતાવળા લોકો થોડીક પૂજા, પાઠ, દર્શન, દાન, દક્ષિણા માત્રનો સસ્તો આધાર લઈને જલ્દીથી સ્વર્ગ મુક્તિ પ્રાપ્ત કરી લેવા ઈચ્છે છે. એ બિચારાઓના હાથમાં કશું આવતું હશે ખરું? ઉન્નતિ અને સફળતાને માટે દરેક વ્યક્તિ ખરાબ રીતે આતુર રહે છે અને રુચિકર માત્રામાં ઈચ્છિત સફળતા તરત મળતી નથી તો અત્યંત નિરાશ થઈ જાય છે. લોકો અનેક કામો શરૂ કરે છે અને સફળતામાં વાર લાગતી નથી, એને છોડી બેસે છે અને ફરી નવું કામ શરૂ કરે છે. આ રીતે એમના ધન, સમય અને શ્રમનો નાશ કરે છે. આતુર લોકોમાં આરંભિક જોશ બહુ જ હોય છે, પરંતુ તેઓ નિરાશ પણ એટલા જ જલ્દી થઈ જાય છે. જંતર મંતરની, સાધુ સંતોના આશીર્વાદની, દેવતાઓના વરદાનની પણ આવા લોકો બહુ તલાશ કરે છે, જેથી જલ્દીમાં જલ્દી એમનો મનોરથ પૂરો થઈ જાય. આપણે જાણવું જોઈએ કે પ્રત્યેક વસ્તુ સમય સાધ્ય છે અને શ્રમ સાધ્ય પણ. કોઈ માર્ગ એવો નથી જેમાં નડતરો અને અડચણો હોય નહીં. એમને હટાવવા માટે પ્રયત્ન પણ કરવો પડે છે અને ધૈર્યપૂર્વક પ્રતીક્ષા પણ. આજે નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે પરિશ્રમી અને પુરુષાર્થી માણસને સફળતા મળે છે. જો ન પણ મળે તો એની પ્રતિભા અને ક્ષમતા વધતી રહે છે. પ્રયત્નશીલતાથી, પુરુષાર્થી સતત પ્રયત્નથી વ્યક્તિત્વ નિખરે છે અને એના આધારે પ્રગતિની ઊંચી મંજિલ પર ચડી શકવું સંભવ બની જાય છે. આપણે ધીરજ અને દૂરદર્શિતા અપનાવવા જોઈએ. સફળતા અને પ્રગતિના માર્ગ પર આગળ વધતા એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણું પૂરું ધ્યાન આપણા પુરુષાર્થ ઉપર રહે. ફળ ક્યારે મળશે, કેટલું મળશે, કેવું મળશે એ કાંઈ નક્કી નથી. એ બધું પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. નાના કામમાં પણ વાર લાગી શકે છે અને સંજોગોવશાત મોટા કામ જલ્દી પણ થઈ શકે છે. મનુષ્યના હાથમાં ઈશ્વરે જ પ્રયત્ન જ આપ્યો છે અને ફળનું વિધાન પોતાના હાથમાં રાખ્યું છે. આપણે આપણું કામ કરવું જોઈએ. ઈશ્વરના કામ ઉપર આપણે કબજો ન જમાવીએ અને આપણા કર્તવ્યનું પાલન કરતા રહી ઉચિત માર્ગે ચાલતા રહેવું જ આપણા માટે શ્રેયસ્કર છે. ઉતાવળમાં લાભ તો કાંઈ નથી થતો, ઉલટું સફળતાનું લક્ષ્ય દૂર રહે છે. સાથે જ એવા વિપરીત કામો પણ આવી પડે છે જે અસફળતાથી પણ વધુ કષ્ટદાયક પરિણામ ઉત્પન્ન કરે.